ભરૂચના રતન તળાવ ચૂપડપટ્ટીના રહીશો તેઓના વિસ્તારમાં ગંદકી અને રોગચાળા ફાટે નીકળવાની સમસ્યાને લઈ નગરપાલિકા પ્રમુખની ઓફિસ બહાર બેસી જઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાડાના વોર્ડમાં આવેલ રતન તળાવ વિસ્તારના રહીશો તેઓના વિસ્તારમાં ગંદકી અને રોગચાળા જેવી સમસ્યાઓને લઈ શનિવારે સાંજે ભરૂચ નગરપાલિકા ખાતે દોડી જઈ પ્રમુખની કેબિન બહાર બેસી ગયા હતા અને તેઓની આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તંત્ર સામે લડત આપવાનું આહવાન કર્યું હતું અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વરસાદી માહોલ બાદ કેટલાય સ્થળો ગંદકીની સમસ્યાઓથી ખદબદી રહ્યા છે અને તંત્રમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આખરે લોકો પાલિકાની કામગીરીથી કંટાળી વિરોધનો માર્ગ અપનાવતા નજરે પડી રહ્યા છે. રતન તળાવની પાછળની ઝુંપડપટ્ટીમાં વરસાદને કારણે જે પાણી ભરાઈ ગયા છે, કામગીરી તો ચાલુ છે, હજી જ્યાં ખાડા છે ત્યાં અમે કોડી વેસ્ટ નાખીને એનું પુલાણ કરીશું અને જે નેરી પાડી છે નાની લાગે છે અમારા ખ્યાલથી, તો હવે એને મોટી કરીશું એટલે એ પાણી નીકળી જાય ને એની સમસ્યા 2-3 દિવસમાં એનો ઉકેલ લાવી દઈશું. મેડમ, આ મળમૂત્રનું પાણી આવે છે એ વાત સાચી? એ મળમૂત્રનું પાણી આવે છે કે શું એ હું ફરી પાછા સેનેટરી ઇન્સ્પેક્ટરને પૂછું છું ને એની પર ઓબ્ઝર્વેશન કરાવું છું. અચ્છા, અને જો મળમૂત્રનું પાણી જણાય તો જે તે પાણી છોડવા પર શું કાર્યવાહી થશે? અમને લાગશે કે આ કોઈનું મળમૂત્રનું પાણી જાય છે તો એની સામે કડક પગલાં લેવામાં આવશે.